पांच बारहवीं चमची चमची बारहवीं खमणी बारहवीं पांतली चमची टी टिफिन टिफिन चुंबन पालो तीनो तीनो पां टी थाली કેમ છો બાળ મિત્રો? મારું નામ છે અમીબેન જાની. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા નંબર 49 ગુંભારવાડા ભાવનગરમાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પહેલાં આપણે સાદા શબ્દો, કાનાવાળા શબ્દો અને એકમાત્રવાળા શબ્દોનો વિડીયો જોઈ ગયા છીએ અને તે જોઈ તમે સૌએ ખૂબ સુંદર કામ કરી અને મને તમારા ફોટા મોકલ્યા છે, તેનો મને ખૂબ આનંદ છે. આજે આપણે દીર્ઘઈવાળા શબ્દો લખીશું, તો ચાલો બાળકો એ માટે તૈયાર થઈ જાઓ. દીર્ઘઈવાળા શબ્દો લખવા માટે સૌથી પહેલાં તમારે આ રીતે 1-10 અંકો લખવાના છે તમારી પાટીમાં અથવા નોટમાં, અને સામે ખાલી જગ્યા મૂકવાની છે. હવે તમારે વસ્તુ જોતા જવાની છે અને નામ લખતા જવાના છે. અહીં મેં 3 વસ્તુઓના નામ લખી નાખ્યા છે, જેમ કે અહીંયા છે ચમચી, તો અહીં તમે વાંચી શકો છો ચમચી. હવે આ શું છે ભાઈ? બરણી, તો અહીં પણ લખેલું છે બ રણી. આ તમે રસોડામાં જરૂર જોયું હશે, ખરું ને? શું છે આનું નામ? ખમણી, તો અહીં આપણે લખેલું છે ખ મ ણી. હવે આ જુઓ, તો આ શું છે? તમારા મમ્મી રોજ સવારે ચા બનાવે અને પછી તમને ચા ગળીને આપે, આનાથી શું છે આનું નામ? ગળણી. બરાબર, તો અહીં આપણે લખીશું ગ ળ ણી. બરાબર, આ રીતે. હવે આ જુઓ, તો આ શું છે? આ છે પાટલી. તમારા મમ્મી જે રોટલી બનાવે તે મોટી પાટલી હોય છે, આ છે રમકડાની પાટલી, તો તમારે લખવાનું છે પાટલી. આ જુઓ, તો આ શું છે ભાઈ? તમારા બધાના મમ્મી કુકર ચડાવે છે ને, તેના ઉપર લગાવે, શું છે ભાઈ? સીટી, તો આપણે લખીશું સીટી. આ જુઓ, તો આ શું છે? બરાબર જોજો, હું શું દેખાય છે? હા, બરાબર સમજ્યા, ટિફિન. શું છે? ટિફિન, તો તમારે લખવાનું છે ટિફિન. અને આ જુઓ, તો ભાઈ આ શું દેખાય છે? આ છે નાની દીકરીઓને માથામાં નાખવાની પિન. બરાબર ને? તો આપણે લખીશું પિન. અને આનો તો તમે રોજ ઉપયોગ કરો છો, આ શું છે? પાટી. બરાબર છે, પાટી. તો આમ બાળમિત્રો, તમારી આજુબાજુ આવી ઘણી જ વસ્તુઓ હશે, તમારે તેના નામ લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને આવી રીતે આ 10-10 નામ લખાઈ જાય એટલે તેનો ફોટો પાડીને મને મોકલજો. અને હા, બહારનું કંઈ ખાતા પીતા નહીં હો, અને વારંવાર સાબુથી હાથ ધોજો. આવજો. માચી, બરણી, ખમણી, બરણી, પાટલી, પાટલી.
સીટી પાટી